મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસરાણા આજનો વિષય છે ગુજરાતી આજનો ટોપિક છે વતનથી વિદાય થતાં તેનો સાહિત્ય પ્રકાર સોનેટ છે તેના કવિ જયંત પાઠક છે તો કવિ પરિચય જોઈએ તો જયંત હિંમંતલાલ પાઠકનો જન્મ ગોઠ જિલ્લા પાંચમહાલમાં થયો હતો વીસ દસ ઓગણીસોના વીસના રોજ અવસાન એક ત્રણ બે હજાર ત્રણના રોજ થયું હતું તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી તેમણે ઘણા બધા કવિતા સંગ્રહો લખ્યા છે તો જોઈએ તો મરમર સંકેત વિસ્મય ભૃગિયા અનુનય વગેરે તેમના કવિતાના સંગ્રહો છે ક્ષણોમાં જીવું શું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે આ ઉપરાંત કથા પણ તેમને એક હતી એમાં વનાંચલ આ ઉપરાંત તેમને વિવેચન ગ્રંથો પણ લખેલા છે જોઈએ તો આધુનિક કવિતા પ્રવાહ આલોક ભાવિત્રી કિમ્પી દ્રવ્યમ વગેરે તેમના વિવેચન ગ્રંથો છે આ બધી કૃતિઓને કારણે તેમને ઘણા બધા એવોર્ડોથી સન્માનિત થયા હતા જોઈએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડો પણ તેમને પ્રાપ્ત થયા હતા આ હતો જયંત પાઠકનો કવિ પરિચય હવે આપણે કાવ્યનો ટૂંકો પરિચય જોઈએ તો વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે ઘણા વર્ષો પછી જે વન જન ખેતર કોતર ડુંગર નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને જંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝીંખ્યા કરે છે પગ ઉપડતા નથી જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને મારી મા બોલાવે છે પણ આ માત્ર ભ્રમ છે હકીકત નહીં આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ જ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે આ તો કાવ્યનો ટૂંકો પરિચય મિત્રો આપણે કવિ પરિચય જોયો કાવ્યનો ટૂંકો પરિચય જોયો હવે આપણે કાવ્યને વિસ્તારથી સમજીએ તો જોઈએ એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ કવિ શું કહે છે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન જન ડુંગર નદી ખેતર કોતર જોવા મળ્યા એ બધી અહીંયા વાત કરે છે કવિ કહે છે કે મુખ્ય ડુંગર ને નદી વતનના એક ઓતરો ખેતર આ બધું એને મૂકી દીધું છે શું કરવા કે વતનથી વિદાય થવાનો સમય આવી ગયો છે અને જે કવિએ ખેતરોમાં ડુંગરોમાં નદીઓમાં જે ફર્યા હતા એને હવે મૂકીને

જેમ છોડેલું ધણ અને વેસાઈ ગયેલું ઢોર કોઠારથી બંધાતા વ્યાકુળ હોય તેમ કવિને પોતાનો અહેસાસ થાય છે જેમ વેસાઈ ગયેલું ઢોરને પોતાનું ઘર યાદ આવે તેમ કવિને પણ પોતાનું એ વતન પણ યાદ આવે છે કવિ શું કે આગળ કેળી આગળ જાય પાય અવળા પાય એટલે કે પગ અવળા પડે છે કેમે કરી ઉપડે કવિ કેડીને આગળ જાય છે એટલે પોતાના પગ અવળા પડે છે પોતે દિલથી આગળ આવવાનું કરે છે પણ કેમે કરીને ઉપડે છે આંખો જાય ભરાય વાટ તો કાટાળી કાંટાળી ડાળીને પોતે આગળ હાલવા જાય છે તો આંખોમાં જળજળિયા આસુ આવી જાય છે અને આગળ હાલે છે તો કાટાળી ડાળી પણ તેને રોકે છે કે રોકાઈ જાઓ અને પોતાને એ ભરાઈને રોકવાનો પ્રયત્ન કરે છે પણ પોતાનું હયુ ઉજળાય રક્ત ટસ્યા ફૂટે ધીમેથી જવે આગે વેકુરતી નદીની હજીએ આંગળીએ રમે કવિ કહે છે કે વતન ભણી વધે છે કેમ કરીને મહા મહેનતે આગળ ઉપડે છે આંખોમાં આંસુ ભરાય છે રસ્તે જતા વૃક્ષની કાંટાળી ડાળી નડે છે જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી જરે તેમ હયુ વિદાયથી વેદનાથી ઘેરાયું છે દૂર નદીથી વેકુરમાં હજી આજે આંગળીઓ રમે છે એવો કવિને અહેસાસ થાય છે કવિને પોતાનું વતન યાદ આવે છે અને આજે તે વતનને મૂકવાનો સમય આવી ગયો છે કવિ શું કહે છે સાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં કવિ જીવને શું કહે છે કે સાલો જીવ આગળ જવાનું કારણ શું કરવા કે કાળના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવતો નથી એટલા માટે કવિ પોતાના જીવને પણ મનાવે છે અને કહે છે કે પાછા ઉપરવાસ શક્ય વહવું પાણી લૂસો નેણના અને આવું બધું વિચારતા તમે આંખોને ને આંસુને લૂછો તમે અને આગળ સાળો એમ પોતાના કાળજાને પણ પોતે મનાવે છે ભારોલે ભૂતનો શીરે વણ પૂછે શા શ્યા વેઠિયા ચાલવું શું કહે છે કે ભૂતકાળનો જે સમય છે તેને પોતે બાંધીને તે માથા ઉપર ચડાવો અને તેને શિર ઉપર ચડાવીને તું છાલ કારણ કે આ કાળનો વહીણ અને કાળનો સમય તને નહીં મૂકે અને કવિના આંખોમાં આંસુ આવી જાય છે સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછું જવું પડે છે કવિની સાથે કૂતરો જોડાયો છે પણ વતનની હદ પૂરી થતાં એની પણ પાસું વળી જવાનું છે એ પણ સાથે પોતે નથી આવતો અને પોતાનો સાથ છોડી દે છે એમ કવિ કહે છે કે કેવો સમય છે એમ અને બે પંક્તિમાં કવિ શું કહે છે આગે ખેતર જો બે કર કરી ઉષા મને વારતી કર એટલે કે હાથ આગે ખેતર સમૂહ જોવે છે તો બે હાથ ઉષા કરીને મને વારતી એટલે કે બોલાવતી એ મારી ભ્રમણા રિસાણ શિશુને બોલાવતી બા હતી કે એ તો મારી ખાલી ભ્રમણા છે કે જેમ કોઈ બાળક કેમ રીસાણ હોય અને તેની એને મનાવતી હોય એમ જ્યારે હું ખેતરથી દૂર જતો હોય વતનથી દૂર જતો હોય અને ત્યારે મારું ખેતર વચ્ચે આવતા મને બે હાથ પૂછા કરીને પોતે મારી મા મને બોલાવતી હોય એવી મને ભ્રમણા થાય છે અને આમ કવિને છેલ્લે પોતાનું વતનને છોડવાનો સમય આવી જાય છે અને પોતે પોતાની માને પણ મૂકીને જવાનો સમય આવી જાય છે આ હતું વતનથી વિદે થતાં કાવ્યનું ટૂંકો અને સારો પરિચય અસ્તુ મિત્રો છે સ્વાધ્યાય લખીને પાકો કરવો બરાબર અને તેની પાકીનોટ પણ બનાવવાની છે અને વ્યવસ્થિત રીતે લખી અને પાકો કરજો પરીક્ષામાં કામ લાગે તેવા પ્રશ્ન છે આમાં